નમસ્કાર દર્શક મિત્રો મંતવ ન્યુઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું મિતલ આમ તો આપણે અલગ અલગ માધ્યમો દ્વારા રાશિફળ અને રાશિ ભવિષ્ય જાણતા હોઈએ છીએ પરંતુ આ કાલનો દિવસ કેવું આપને બતાવે છે કે આવતીકાલે આપનું ભવિષ્ય શું કહે છે તો ચાલો શરૂઆત કરીએ આપણા કાર્યક્રમની દર્શક મિત્રો આવતીકાલે જો વાત કરવામાં આવે આપણે વાત કરીશું આવતીકાલના પંચાંગની સાથે દિન વિશેષની વાત કરીશું અને આવતીકાલના ચોકડિયા શું કહે છે વિશે અમે આપને માહિતી આપીશું અને આવતીકાલે જેમનો જન્મ દિવસ છે ટેરોટના માધ્યમથી જણાવીશું કે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે છે આપના મનમાં કોઈ મૂંઝવણ હોય કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી આપ મંતવ્ય ન્યૂઝમાં ફોન કરી અને માહિતી મેળવી શકો છો માહિતી આપવા માટે મંતવ્ય ન્યૂઝમાં આપણી સાથે જોડાય ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય કિશનભાઈ રાવલ કિશનભાઈ મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર

વાત કરીએ તો કે ભાઈ વિછોડો કે પંચક તો કહેવાય કે કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી દિવસ ચોખ્ખો જ સૂર્ય રાશિ સૂર્ય રાશિ મકર છે એટલે કે ભાઈ સૂર્ય મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરે છે ચંદ્ર રાશિ છે કન્યા છે કન્યા રાતે રાત્રે ને દસ સુધી રહેશે પછી તુલા રાશિમાં ચંદ્ર મહારાજ ભ્રમણ કરશે સૂર્યોદય સવારે સાત અને તેર કલાકનો છે જ્યારે સૂર્યસ્ત છે એ સાંજે પાંચ અને ચોપ્પન કલાકનો રહેશે ચંદ્રોદય અગિયાર ને પંચાવનનો છે જ્યારે ચંદ્ર અગિયારને આઠનો છે અભિજીત મુહૂર્ત વાત કરીએ કિશનભાઈ આપે પંચાંગ વિશે માહિતી આપી હવે દર્શક મિત્રો જણાવશો આવતીકાલ નો દિન કહે છે કાલે સોમવાર નો દિવસ છે હનુમાનજી ના માતા હતા અંજની માતા

એનો મહિમા જે આ શ્રી પંચાક્ષર સ્તોત્રમનો છે તો નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય નો આખો જે તમે કહેવાય છે કે પાઠ કરો એ આખો અલગ છે અને એનું ફળ પણ અતિ લાભદાયી રહે છે જી બેન આજે કિશનભાઈ આપણે વિશેષની વાત કરી હવે આપણે વાત કરીએ ચોઘડિયા તો આવતીકાલના શુભ અને લાભ ચોઘડિયા શું કહે છે ચલો વાત કરીએ તો સર્વપ્રથમ દિવસના ચોઘડિયા અને પહેલું ચોઘડિયું છે જે અમૃત છે જે 7:22 થી 8:44 નું છે સર્વપ્રથમ 7:22 થી 8:44 નું લાભ અમૃત ચોઘડિયું છે પછી છે શુભ ચોગડ્યું જે દસ છ થી અગિયાર અઠ્યાવીસ નું છે આવશે અમૃત ચોગડ્યું ફરી વાર જે ચાર થી છ ને બાવીસ નું રહેશે ચલો હવે વાત કરીએ તો રાત્રિના ચોગડિયા ચોગડિયાની તો રાત્રિ નું ચોગડ્યું પહેલું છે લાભ છે જે અગિયાર ચૌદ થી બાર બાવન નું છે જે સર્વપ્રથમ લાભ ચોગડ્યું જે કહેવાય એ અગિયાર ચૌદ થી બાર બાવન નું લાભ ચોગડ્યું છે જે અતિ શુભદાયી નીવડશે અને ફળદાયી પણ નીવડી જશે જીભાઈ જે કિશનભાઈ આપણે ચોખડીયા ની વાત કરી આપણે ગઈકાલે પણ વાત કરી ચુક્યા છીએ કે ઘણી વખત લોકો દરવાજે કવચ લગાવતા જેથી કરીને નજર ના ઘરમાં કોઈની નજર ના પડી જાય તો એ વિશે જણાવશો જો ખુબ સરસ પ્રશ્ન છે કેના માટે છે ને આપણે ઘરની બહાર ઉપર પેલા ઘોડાની નાળ લગાવતા હોઈએ ઘોડાની નાળ અમુક લોકો કેવી રીતે લગાવે છે ઊંધી લાગી જાય છે સીધી લાગી જાય છે ખબર નથી પડતી કયા દિવસે લગાવવાની કેવી રીતે લગાવવાની ખબર નથી હોતી મૂર્તિ મૂકો ઘરની બહાર અને બીજું ઘોડાની નાળ આ બે વસ્તુ મૂકો એટલે તમારા ઘરમાં ક્યારે કોઈ નેગેટિવિટી ના આવે અમુક લોકોના મનમાં પ્રશ્નો છે કે ઘર પર અમારા મારાજ કોઈ કરી નાખ્યું છે કે ઘર ઉપર કોઈ તંત્ર મંત્ર થયું છે કે ઘર ઉપર કોઈની નજર ખરાબ બેસી છે જમીન દોષ લાગ્યો છે તો આ બધું જો આ બે વસ્તુ હશે તો તમારે ક્યારે કહેવાય છે ચિંતા કરવાની જરૂર નહીં પડે પણ એ પ્રોપર રીતે થવું જોઈએ સાચી પદ્ધતિ વડે થવું જોઈએ તો કહેવાય છે કે પંચમુખી હનુમાનજીનો ફોટો શનિવારે છે કે ભાઈ સિંદુર બરોબર છે સિંદુર નો ચાંદલો કરીને લગાડવાનો હોય છે અને બોલી જાઓ પછી સુંદરકાંડ નો પાઠ એટલે કે એક વખત લાગી ગયો પછી એમની સામે ઉભા રહીને સુંદરકાંડ નો પાઠ કરવાનો હોય છે એવી જ રીતે શનિવાર સાંજે ઘોડાની નાળ લગાવવાની પણ કેવી રીતે કે શુક્રવાર રાતે આખી રાત શુક્રવારની આખી રાત આકાશમાં એટલે કે જે આકાશ હોય ચોખ્ખું એ અને એમાં જો ચોદસ અમાસનું કહેવાય કે ભાઈ શુક્રવારે ચૌદસ હોય શનિવારે અમાસ હોય એવો દિવસ આવતો અતિ ઉત્તમ છે શુક્રવારે હોય ને શનિવારે ચૌદસ હોય તો પણ ચાલે પણ તેરસ ચૌદસ નો શુદ્ધ કે વધ કોઈ બી ચાલશે અંધાર્યું હોય કે અજવાળ્યું પણ દિવસ તેરસ ચૌદસ નો મલાવો તો અતિ લાભદાયી છે બાકી કોઈ પણ દિવસ તો બાકી શુક્ર શનિના તો ચાલશે તો શુક્રવારે સાંજે એટલે કે રાતના સમયે તમારે કહેવાય છે કે ભાઈ થઈ શકે તો લોખંડનો વાડકો એ લોખંડના વાડકાની અંદર ઘોડાની નાળ રાખવાની સરસિયાનું તેલ સરસિયાનું તેલ એમાં મૂકવાનું અને સાત લવિંગ એની અંદર મૂકી રાખવાના શનિવારે એ જ સવારે ઘોડાની નાળ શનિ મહારાજના કહેવાય છે કે તમે કોઈ પણ આજુબાજુમાં મંદિર હોય ત્યાં એમને કહેવાય છે કે ભાઈ દર્શન કરવા લઈ જવાનું એમને ત્યાં પગે મૂકવાની અને સંધ્યાકાળ પછી કોઈ પણ સંધ્યાકાળ પછી તમે તમારા ઘર ઉપર લગાવી દેવાની અને જયારે ઘર ઉપર લગાવતા હોય ત્યારે મનમાં ઓમ સંઘ શય નમ ઓમ શનેશ્વરાય નમ ના મંત્ર નો જાપ ચાલતો હોવો જોઈએ અને આ બોલી લો પછી સિંદુર વડે એનો લેપ કરી દેવાનો અને યુ આકારમાં અમુક લોકો ઊંધું યુ મૂકે છે શનિ ની કહેવાય છે ઘોડેન્ના ઘરની બહાર ઊંધો યુ મૂકે છે અને ઘરની બહાર હોય અમુક લોકો ઘરની અંદર પણ મૂકે છે તો ઘરની અંદર ક્યારે ના હોય શનિ એટલે કેવાય છે કે ભાઈ પનોતી કહેવાય છે કે ભાઈ આપણે છે ને છે કે શનિ મહારાજ એટલે કે કે ભાઈ શનિની પનોતી ચાલે છે છે કે અમુક લોકો કહે છે શનિવાર ચપ્પલ શું કહે છે પનોતી ગઈ એવી જ રીતે શનિ મહારાજ ની કહેવાય કે પનોતી એટલે કહે છે કે ભાઈ સાડા સાત ની પનોતી ચા માટે થઈને ઘોડાની નાડ જો તમે અંદર લગાવો છો તો તમારા ઘરની અંદર તમે પનોતી લઈને આવો છો માટે બને એટલું એ બાર જ હોય અને કહેવાય છે કે અમુક લોકો આ મને યાદ આવ્યું કે ઘોડાના સ્ટેન્ડ એટલે કે ભાઈ ચપ્પલના સ્ટેન્ડ પણ કે ઘરની અંદર રાખે છે તો તમે તમારી પનોતીઓ ઘરની અંદર જ લઈને આવો છો તો એ હંમેશા બહાર હોય તમારા ઘરનું કહેવાય છે કે જે બહાર કહેવાય છે કે ઓટલો હોય કે ત્યાં હોય ત્યાં તમારે મૂકવાની અમુક લોકો અંદર મૂકે છે તો આ પણ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે અને આ પ્રોપર રીત છે કહેવાય છે કે ભાઈ ઘોડાની નાળ જે ઘરમાં મૂકે એ ઘરમાં ક્યારેય કોઈ દુષ્ટ પ્રભાવ ના પડે અને સુખ સમૃદ્ધિ આવે અને હંમેશા એમના જીવનમાં પ્રગતિ થતી અને થતી જ રહે જીભ

સારી એક પોઝિટિવ તમારા તરફ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને વેપારમાં પણ લાભ જોઈ રહ્યો છે મોટો વેપારમાં લાભ થશે સાસરા પક્ષથી ફાયદો તમારા સાસુ સસરા અથવા તો કોઈ તમારા સાસરા પક્ષના લોકો આપી શકે એમ છે શુભ કલર જાબલી શુભ નંબર ચાર ચોક્કસથી દિવસ મિથુન રાશિવાળાનો સારો છે સાસરા પક્ષથી પણ મોટો ફાયદો જોવાય તમારો સાળો પણ કેવાય સુંદર જેવો શાળો પણ તમને કોઈ ફાયદો આપીને જઈ શકે એમ છે જીબેન આજે કિશનભાઈ હવે વાત કરીએ કર્ક રાશિ ની કન્યા રાશિ ના ની તો આ જાતકો નો આવતી કાલ દિવસ શું કહે છે કર્ક રાશિ વાત કરીએ કર્ક રાશિ વાળા જાતકો ની તો વિદેશ માં રહેતા લોકો તરફ થી ફાયદો છે જે તે જાતકો વિદેશ માં રહે છે વિદેશ ગમન કરી રહ્યા છે વિદેશ માં કહેવાય છે કે ભાઈ એમના મિત્રો છે કે કોઈ સગા સંબંધી છે એ લોકો તરફ થી નાના મોટા ફાયદા જોઈ રહ્યા છે જે તે કાર્ય કરો માતા પિતા ના આશીર્વાદ લઈને કરજો કાલે ગુરુ ખૂબ પ્રબળ છે માતા પિતા ના કહેવાય અંગૂઠા માં ગુરુ રહેલો છે તો એના કહેવાય છે કે ભાઈ તમે આશીર્વાદ લઈને કામ કરજો

ચોક્કસપણે થશે શુભ કલર વાદળી ને શુભ નંબર 6 છે જી શ્રી જી કિશન સાથે દર્શક મિત્ર પણ જોડાય ગયા છે હેલો 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 જી જણાવશો આ મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે જી પૂછો આ એની જન્મ તારીખ છે 12 10 90 જી અને જન્મ સમય સવારે વેલો ને કેટલા વખત ખબર જન્મ સ્થળ આરક પર છે કેન્દ્ર ના સ્થાન છે ખાલી છે શનિ એમનો કે ભાઈ એવલો સારો નથી શનિ ઉપાસના કરાવો શનિ ની પૂજા કરાવો તો ચોક્કસ થી નોકરીમાં લાભ થાય શું કરવાનું તો કેવાય છે કેવાય કે ભાઈ દર શનિવાર સાત લવિંગ સાત અડદ અને સાત મરી ત્રણ વસ્તુ ભેગી કરીને સરસિયાના તેલમાં સ્ટીલની વાડકીમાં કહેવાય છે કે શનિ મહારાજ ઉપર ચલાવે તો ચોક્કસથી કહેવાય છે કે ભાઈ એમને લાભ થાય જ્યારે ચઢાવતા હોય ત્યારે ઓમ સંગ શનેશ્વરાય નમોના મંત્રનો પાઠ કરે ઘણો ફાયદો રહેશે અને કહેવાય છે કે સરસિયાના તેલનો દીવો કહેવાય છે કે ભાઈ પીપળે કરી દે જેનાથી લાભ થશે અને નોકરીમાં ચોક્કસથી પ્રબળતા મળી જશે જી ભાઈ જી કિશનભાઈ અન્ય એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે આપણી સાથે હેલો

બેન વાત કરવામાં આવે તો કે ભાઈ અભ્યાસમાં કેવું છે બહુ સારી કુંડળી છે છ ગ્રહો ધનેશના સ્થાનમાં છે છ એ છ ગ્રહો એક સાથે બેઠા છે બે ધનેશના સ્થાનમાં અને બધા સારા છે પણ કહેવાય છે કેન્દ્રનું સ્થાન ખાલી છે કેન્દ્રનું સ્થાન ખાલી એટલે છોકરો નકારાત્મક વિચારો કરે અને એમાં રાહુ છુપા શત્રુઓ લઈને બેઠો છે ખાસ ધ્યાન રાખો ભાઈબંધ નાખે આડી જગ્યાએ ના જાય છે કે ભાઈ ઘણો સારો બુદ્ધ છે અને ઘણો સારો ચંદ્ર છે આગળ છે કે વિદેશમાં અભ્યાસ કરે એવા યોગો પણ પ્રબળ છે અને કોઈ ટેકનિકલ લાઈનમાં ટેકનિકલ લાઈનમાં છોકરો આગળ જશે ખૂબ સરસ મજાનું ઉજ્જવળ ભવિષ્ય છે શનિ પણ બેઠો છે ક્યાંક મોટી એટલે કે એમએનસી કંપની કહે કે ભાઈ મલ્ટીનેશનલ કંપનીમાં છોકરો ભણશે છોકરાની નોકરી થશે ને છોકરો ખૂબ સરસ મજાના એક ઉચ્ચ પદવીવાળા જગ્યાએ કામ કરતો થઈ જશે જીબેન એજ્યુકેશન બાય બીજા દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે હેલો 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 દર્શક મિત્રો અવાજ આવી રહ્યો નથી હેલો જાડેજા બોલે છે આપ જણાવશો જન્મની વિગત હા મારે મારા નાના મિત્ર વિશે જી નામ જાડેજા જન્મ તારીખ શું છે ત્રેવીસ છ બે હજાર બે જી જન્મનું સ્થળ જન્મ સ્થળ વલદીપુર જન્મ સ્થળ સમય શું છે

સૂર્ય આદરાનો છે આદરા નક્ષત્રનો છે જ્યારે મંગળ છે છે અને ગુરુ કહેવાય છે કે ભાઈ સૂર્ય મંગળ તેજસ્વી છે સરકારી નોકરીના ખૂબ સરસ મજાના યોગો છે છે અને એમાં પણ કે કોઈ પોલીસમાં આગળ જવામાં ખૂબ લાભદાયી છે તો ચોક્કસથી થોડીક મહેનત વધારે કરે તો લાભ થાય પણ કહેવાય છે કે હું આ જોઉં છું કે ભાગ્યના સ્થાનનો શનિ રાહુ ક્યાંક ને ક્યાંક હેરાન કરે શ્રાપ આપે બરોબર છે આ ભાગ્યના સ્થાનનો શનિ રાહુ કહેવાય છે કે ભઈના બધું ટેલેન્ટ કરું બધી રીતે આગળ ખરા પણ રાહુ જે છે એ ભાગ્યના સ્થાનમાં હેરાન કરે માટે થઈને શું કરવું તો કહેવાય છે કે ભાઈ એમને કહેજો કે રામાયણ જે આપણી રામાયણ છે રામચરિત્ર મનાસ કહેવાય છે રામચરિત્ર મનાસનો કોઈ પણ બે અધ્યાય નો પાઠ વાંચી લે ચોક્કસ થી લાભ થશે અને અથવા જો પૂરેને પૂરું આખું રામાયણ તો ના વાંચી શકાય એવું લખેલું છે કે ભાઈ રામાયણના અમુક પાના છોડવા જ પડે નહીં તો ઘરે રામાયણ થાય માટે થઈ તમે લોકો રામચરિત્ર મનાસ વાંચો તો મારી એક સલાહ છે કે ભાઈ ચાર પાંચ પાના છેલ્લા છોડી કાઢજો અથવા વચ્ચેથી છોડી કાઢજો પણ બેન એમને કહેજો કે ભાઈ રામચરિત્ર મનાસ વાંચે એ જ્યાં સુધીમાં પૂર્ણ થશે ત્યાં સુધીમાં ચોક્કસ પણ એમને સરકારી નોકરીના પણ યોગ પૂર્ણ થઈ જશે એક એક અક્ષર કહેવાય છે કે ભાઈ રામચરિત્ર મનાસનો પુણ્યનો છે સર્વ યોગ પૂરા કરે છે માટે થઈને રામચરિત્ર મનાસ વાંચવું ખૂબ જરૂરી છે તમે પણ ભાઈને કહેજો ચોક્કસથી એમના યોગ પ્રબળ થશે અને જ્યાં શનિરાહુનો શ્રાપિત યોગ છે એ શ્રાપિત યોગમાંથી મુક્તિ પણ મળશે નાની મોટી તમારે કહે છે કે ભાઈ પ્રવાસની ગતિ થઈ શકે એમ છે કમાયેલું ધન જે તે પૈસા બચાયેલા છે છુપા ધન તમે રાખેલા છે કામમાં આવશે અને વડીલોની સંભાળ લેવી જરૂરી છે તમારા વડીલોની સંભાળ લેજો નવી તકો મળી શકે એમ છે નાની મોટી કોઈ ચોક્કસથી નવી તકોના યોગ પ્રબળ છે શુભ કલર પીળો અને શુભ નંબર આઠ છે ઋષિક રાશિ વાળા જાતકોની વાત કરીએ તો ભાઈ બાકી રહેલા નાણાં પાછા મળે જે પૈસા કહેવાય છે કે ભાઈ તમારા ફસાઈ ગયા છે અથવા તો જેતે તે નાણાં કહેવાય છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે એ બધા પૈસા પાછા મળશે તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે તમારા કોઈ પણ પ્રિય પાત્રથી ભેટ મળશે જીવનસાથી જોડે દિવસ સરસ છે આનંદમય દિવસ જોઈ રહ્યો છે સાધન ચલાવતા ધ્યાન રાખજો તમે બહાર જાઓ તો સાધન ચલાવતા ધ્યાન રાખજો

ધનરાશિ વાળા જાતકોનું વરસ ખૂબ સરસ મજાનું છે વાત કરીએ તો કે ભાઈ કાલે ધનરાશિ વાળાને માંગલિક કાર્યો પણ સરસ મજાના થશે ધંધો પણ આગળ વધશે મહિલાઓથી બી લાભ થશે અને પ્રેમ સંબંધમાં પણ વધારો થશે શુભ કલર પીળો અને શુભ નંબર 7 છે મકર રાશિ વાળા જાતકોની વાત કરીએ તો ભાઈ મકર રાશિ વાળાને કોઈ ઉતાવળ ના કરવી કોઈ કહેવા છે કે ભાઈ જલ્દી નિર્ણય ના લેતા શાંતિથી સમજી વિચારીને કોઈની સલાહ લઈને નિર્ણય લેજો છુપા શત્રુઓથી સાવધાન રહેજો બોલે સારું ને પીઠ પાછળ ગા કર આવા વ્યક્તિઓથી સાવધાને રહેજો મિત્રોની મદદ મળી રહેશે ધાર્મિક સ્થાને જવાશે શુભ કલર સફેદ અને શુભ નંબર ચાર રહેશે કુંભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો કુંભ રાશિવાળાને આર્થિક ખર્ચા થયા કરે પૈસા ના કાલે મોટા બરોબર છે ખર્ચા થશે ઉધાર કોઈની પાસે આપવું કે ઉધાર કોઈની પાસે લેવું નહીં આવું કરશો તો બે વાર થશે પ્રેમની પરિવાર તરફથી સુખ શાંતિ રહે તમારા પરિવાર તરફથી સુખ શાંતિ જળવાશે પ્રેમનો સ્વીકાર થશે જેને પ્રેમ કરો છો એનો સ્વીકાર થશે

તમને નાનો મોટો ફાયદો આપે જીજુ જીજું કરીને કશું કરી નાખે ખાવા પીવામાં ધ્યાન રાખજો ભાઈ બહાર જાઓ ખાવા પીવામાં ધ્યાન રાખજો બહારનું બને તો ઓછું ટાળજો રાહુ ખરાબ છે તો ભાઈ બહારનું કહેવાય છે કે ભાઈ બને એટલું ઓછું ખાજો ઘરનું ખાવાની સલાહ છે શુભ કલર લાલ છે ને શુભ નંબર બે છે જી બેન અચ્છા કિશનભાઈ આવતીકાલે ચોવીસ તારીખે છે તો જે જે પણ જાતકોનો આવતીકાલે જન્મદિવસ છે તો આવનારું વર્ષ તેમનું કેવું રહેશે ટેરોડના માધ્યમથી જણાવશો

કોઈ સારા એવા યોગો પ્રબળ બની રહ્યા છે ગ્રહો તમને સો અસર કરે છે સૂર્ય ખૂબ સરસ મજાનો થાય છે સૂર્ય તેજસ્વી છે આ વખત લાભ થશે કોઈ ઉચ્ચ ઉન્નતિના શિખરો પ્રાપ્ત કરવાના છે આ વર્ષે તમારે આર્થિક રીતે વાત કરવામાં તો આર્થિક રીતે પૈસા ચોક્કસ પ્રમાણે આવશે નાના મોટા રોકાણો કરજો બહુ મોટા રોકાણો આ વખત ના કરતા ધ્યાન રાખજો બહુ મોટા રોકાણો કરતા અને લિક્વિડ એસેટ્સમાં રોકાણ કરો તો બે વાર વિચારીને કરજો આ વર્ષ માટે તમને આર્થિક રીતે મેં કહી દીધું વાત કરીએ તો કે ભાઈ શારીરિક રીતે કેવું રહેશે કમરના દુખાવા ના રહે કમર ને લગતી કોઈ સમસ્યા ના રહે ધ્યાન રાખજો બેક થાય માથાનો દુખાવો થાય બધું છે કે ભાઈ માથા સમસ્યાઓ ના થાય એનું ધ્યાન રાખવાનું છે આ કહેવાય માનસિક રીતે કેવું રહેશે તો માનસિક રીતે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમારા મગજ ની અંદર ટેન્શન ના નાખતા કે ભાઈ પીલા ભાઈના કારણે પેલું ભાઈ શું થશે આ શું થશે કોઈ ત્રીજી વ્યક્તિનું ત્રાજ વ્યક્તિનું આપણે ટેન્શન લઈ લઈએ છીએ તો ભાઈ બાકી તો વર્ષ સ્મૂધ ચાલવાનું છે સારું ચાલવાનું છે